સ્વાગત છે મિત્રો ગુજુગન ચેનલમાં. તો સમરસ હોસ્ટેલનું મેરિટ લિસ્ટ પ્રોવિઝનલ અને વેઇટિંગ લિસ્ટ બંને એની વેબસાઇટ ઉપર રિલીઝ કરી દેવામાં આવ્યા છે અને હજી પણ કેટલાક મિત્રોને જે મેરિટ લિસ્ટ છે એમાં નામ નથી આવ્યું, વેઇટિંગ લિસ્ટમાં નામ છે, કઈ કેટેગરીમાં ન્યૂના નામ છે, કઈ કેટેગરીમાં ઓલાના નામ છે, અમુક કેટેગરીમાં જે ગયા વર્ષે હોસ્ટેલ નહોતી એવા પણ ઘણા મિત્રોને ડાઉટ છે. અને ડાઉટ પણ સ્વાભાવિક છે કેમ કે આ લોકોએ એ રીતે નોટિફિકેશનમાં જે ડિસ્ક્રિપ્શન જ આપ્યું છે એ જ ડાઉટફુલ છે. ક્યારેક કંઈક એડિટ કરી નાખે છે, ક્યારેક કંઈક ઉમેરી દે છે, ક્યારેક કંઈક માઇનસ કરી નાખે છે. તો એ બધા ક્વેશ્ચન તમારા જો કોમેન્ટમાં છે એ બધા ક્વેશ્ચન મેં એક સાથે કલેક્ટ કર્યા છે. તો આશા રાખું છું કે તમારા બધાના સવાલનો જવાબ હું દઈ શકું. તો ચાલો શરૂ કરીએ. તો આ સમરસ હોસ્ટેલની જે નોટિફિકેશન છે એ છે, તો 2 અને 3 કેટેગરી માટે જે છે 10 તારીખ હતી તો એ 10 તારીખ અત્યારે પતી ગઈ છે. અને હવે આ લોકોનું હવે તમે ઘણા મિત્રો કહે છે કે અમારે આ 2 અને 3 કેટેગરીમાં એપ્લાય કરવું છે તો હવે અમે કરી શકીએ. તો હવે તમે 2 અને 3 કેટેગરીમાં જો આવતા હોય તો તમે એપ્લાય ના કરી શકો. જો તમે કેટેગરી 1માં આવતા હોય તો જ એપ્લાય કરી શકો કેમકે એની જે લાસ્ટ તારીખ છે 31/7 છે. 12 વાગ્યા સુધીમાં તમે જો કેટેગરી 1માં આવતા હોય તો એપ્લાય કરી શકો છો. આ સમરસની ઓફિશિયલ નોટિફિકેશન છે અને આ તમે ઉપર એનું વેબસાઇટનું એડ્રેસ પણ જોઈ શકો છો. આ મારા કંઈ ઘરની નોટિફિકેશન કે મેં મારી હાથે બનાવી નથી. પછી છે એનું મેરિટ લિસ્ટ અને આ મેરિટ લિસ્ટમાં ઘણાને ટકાને રિલેટેડ ક્વેશ્ચન હતા. તો આ જે પેરેગ્રાફ છે એ જે જૂની જે નોટિફિકેશન હતી આપણે જે પહેલાં વિડીયો બનાવ્યો હતો એમાં આ એણે એડ નહોતું કર્યું. તો એ લોકોને તો ખાલી શું કરવાનું હોય છે, આ વેબસાઇટમાં ખાલી આ ફાઇલ અપડેટ કરવાની હોય છે. પણ મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો હોય એને ક્વેશ્ચન થાય છે કે અમારે ટકા રિલેટેડ, તો જે લોકોને ટકા રિલેટેડ ડાઉટ છે કે અમારે આની કરતાં વધારે ટકા છે તો એમાં આ લોકોએ હવે ક્લિયરલી મેન્શન કર્યું છે કે જે જૂના સ્ટુડન્ટો છે એને જો 50% વધુ હશે તો પહેલી પ્રાયોરિટી એ લોકોને દેવામાં આવશે. તો જેને ટકા રિલેટેડ ડાઉટ છે કે અમારે આના કરતાં વધારે છે છતાં એનું નામ કેમ આપ્યું છે, અમારું નામ કેમ નથી આવ્યું, અને આ લોકોએ હવે સ્ટુડન્ટના ટાઈપ પણ હવે એડ કર્યા છે. તેમાં જો રિન્યુઅલ સ્ટુડન્ટ હોય તો રિન્યુઅલ અને ન્યૂ હોય તો ફ્રેશ, જે ન્યૂ હોય એની માટે ફ્રેશ છે એ પણ તમને બતાવી દઉં. આઈ થિંક હા ફ્રેશ જ છે. અને જે રિન્યુઅલ માટે છે જે ઓલરેડી અભ્યાસ કરી રહ્યા છે એ લોકો માટે રિન્યુઅલ અહીંયા મેન્શન કર્યું છે સ્ટુડન્ટ ટાઈપમાં. તો એ લોકોને જો 50% હશે અહીંયા તમે જોઈ શકો છો ક્લિયરલી, એ લોકોએ હજી તમને એકવાર વાંચીને પણ બતાવી દઉં કે આ મેરિટ યાદીમાં રિન્યુ એવા છાત્રો જે અગાઉ સમરસ હોસ્ટેલમાં પ્રવેશ મેળવેલ છે તથા તેઓ અભ્યાસ ચાલુ છે તથા નવા છાત્રાઓના માપદંડ અલગ અલગ છે. બંને જે અત્યારે નવા માટે એપ્લાય કર્યું છે અને જે ઓલરેડી અભ્યાસ કરી રહ્યા છે બંનેના મેરિટ લિસ્ટ અલગ હશે. રિન્યુ છાત્રાલય સરકારશ્રીના નિયમ મુજબ પ્રમાણે જો 50% કે તેથી વધુ સમકક્ષ આવતા ગ્રેડ્યુએશન હોય તો તેનો પ્રવેશ, મીન્સ કે 50% જો એને જે જૂના સ્ટુડન્ટો છે એને 50% થતા હોય તો એને આરામથી આ સમરસમાં એડમિશન આપી દેવામાં આવશે. એટલે બંનેનું જે ન્યૂ છે અને જે રિન્યુઅલવાળા છે બંનેનું અલગ અલગ મેરિટ લિસ્ટ બનશે. અને બીજો ક્વેશ્ચન એ હતો કે અમુક જે ગ્રુપ 1માં આવે છે જેને ફ્રેશર તરીકે એપ્લાય કર્યું છે જે ઓલરેડી સમરસમાં નહોતા તો એ લોકોનું શું મેરિટ આવ્યું છે કે નહીં. તો આ તમે એની નોટિફિકેશનમાં વાંચી શકો છો કે ગુજરાત રાજ્યના તમામ સમરસ છાત્રાલય ખાતે એડમિશન લેવા માટે અરજદાર પાસેથી ઓનલાઈન અરજી મંગાવી હતી. જે અરજીઓ પૈકી રિન્યુના તમામ ગ્રુપ, એટલે કે રિન્યુઅલવાળા જે હતા એના તમામ ગ્રુપ, આ 1, 2, 3 ત્રણેયનું મેરિટ લિસ્ટ આપી દેવામાં આવ્યું છે. અને જે નવા પ્રવેશવાળા નવેશ પ્રવેશ મળે છે ફ્રેશર જે પહેલી વખત એપ્લાય કર્યું હતું, માત્ર ગ્રુપ 2 અને ગ્રુપ 3નું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. મેરિટ લિસ્ટ અરજદારોને આપેલ ઓનલાઈન માહિતી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એટલે જે કેટેગરી 1માં હતા, કેટેગરી 1માં એ લોકોના જે રિન્યુઅલવાળા હતા એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે, પણ જેને નવું એપ્લાય કર્યું છે એનું નથી આવ્યું. એનું કારણ એક સ્વાભાવિક હોઈ શકે કે હજી એન્જિનિયરિંગવાળાના હજી રાઉન્ડ ચાલુ છે, અમુક ડિપ્લોમાવાળાના બી, ફાર્મસી ડિપ્લોમાવાળાના બી ચાલુ છે, એટલા માટે હજી એની અને એની લાસ્ટ ડેટ અહીંયા તમે જો 31/7 સુધી લાસ્ટ ડેટ છે અને લાસ્ટ ડેટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી નવા છાત્રાલયના મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે નહીં. તો આની અંદર તમારે ગ્રુપ 1, 2, 3માં રિન્યુઅલનું પૂરેપૂરું મેરિટ લિસ્ટ અને ગ્રુપ 2 અને ગ્રુપ 3નું જે નવા ફ્રેશર તરીકે હતા એ બંનેનું. એટલે હવે તમે એમ કહી શકો છો કે ગ્રુપ 1માં જે નવા સ્ટુડન્ટો હતા જે પહેલી વખત એપ્લાય કરે છે એનું જ મેરિટ લિસ્ટ બાકી છે, બાકી બધા સ્ટુડન્ટોનું મેરિટ લિસ્ટ આમાં રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
तो आ छे एनु मेरिट लिस्ट तमारू जो अहीं नाम होय तो तमे फाइंड करी शको छो। अने जो तमारू नाम होय तो तमारे जे रिस्पेक्टिव होस्टेल मां जईने तमारे तमारा जे अरजीना पुरावा जे ओरिजिनल डॉक्यूमेंट छे ने तमारे वेरिफिकेशन 7 दिवसनी अंदर कम्प्लीट करवामां આવવાનું છે। અને બાકી જો તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં હોય તો આમાંથી કોઈ પણ જો ડોક્યુમેન્ટ કોઈના રિજેક્ટ થશે અથવા કોઈ પણ કારણોસર સીટ ખાલી રહેશે તો જે વેઇટિંગ વાળાને છે એને પહેલો મોકો દેવામાં આવશે। તો આ છે એનું વેઇટિંગ લિસ્ટ। વેઇટિંગ લિસ્ટનો મતલબ એમ થાય કે જો આમાં મેરિટ લિસ્ટમાંથી આમાંથી કોઈ પણ સીટ ખાલી રહેશે, કોઈના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કંઈ ફેલ આવશે તો એ વેઇટિંગ લિસ્ટવાળાને મોકો દેવામાં આવશે। અને ઘણાને ડાઉટ છે કે વેઇટિંગ વાળાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે કે નહીં, તો ડોક્યુમેન્ટ વેરિફિક વેઇટિંગ લિસ્ટ વાળાનું કંઈ મેન્શન અહીંયા એની નોટિફિકેશનમાં કરવામાં આવ્યું નથી। મીન્સ કે એ લોકોને જો કરવાનું હોત તો અહીંયા એ ક્લિયરલી મેન્શન કરી દેત। છતાં પણ તમને જો કોઈ ડાઉટ હોય હજી પણ કે જવાનું કે નહીં જવાનું, તો તમે આ કોન્ટેક અને સપોર્ટનો પેજ આપ્યો છે આ પેજ ઉપર જઈને તમે આ તમારા જે હોસ્ટેલમાં લાગતી વળગતી હોય ત્યાં તમે જઈને એનો કોન્ટેક કરી શકો છો કે તમારે જવાનું કે નહીં। બીજી કોઈ પણ તમને મુશ્કેલી પડતી હોય તમે સવારે 11 થી 5ના ગાળામાં એને ક્વેશ્ચન કરી શકો છો। તો એ ઘણા મિત્રોને ડાઉટ છે કે મેડિકલ સર્ટિફિકેટ અને જે વાલીનું કન્સેન્ટ લેટર સંમતિપત્ર છે એની માટે, એટલે એની માટે કંઈ મેડિકલ સર્ટિફિકેટ માટે કંઈ હોય ખાઈ પ્રોસેસ નહીં। તમે કોઈ MS કે MBBS ડૉક્ટર પાસે જાઓ અને કહો કે મારે મેડિકલ મારું સર્ટિફિકેટ કાઢી દો તો તમને એ આરામથી તમારું તમે મેડિકલી ફિટ છો એવું સર્ટિફિકેટ કાઢી દેશે। જો તમે સરકારી હોસ્પિટલમાં કઢાવવા માગો તો ત્યાં પણ કઢાવી શકો છો, ત્યાં તમને ફ્રી ઓફ કોસ્ટ કાઢી દેવામાં આવે છે। અને જે વાલીનો કન્સેન્ટ લેટર છે એ સિમ્પલ તમારે તમારો વાલીનો કન્સેન્ટ કે ભાઈ હું આનો પુત્ર છું અને હું અમારા પુત્રને સંમતિ આપું છું કે આ હોસ્ટેલમાં રહે છે, એવો તમારે સિમ્પલી સંમતિ પત્ર ખાલી રજૂ કરવાનો હોય છે। એમાં કંઈ મોટો ઇશ્યુ નથી। એ જ્યારે તમારે કઢાવવાનો છે કે જ્યારે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય ત્યારે તમારી પાસે એ માગી શકે છે। અને ઘણા મિત્રોને એ ટકા રિલેટેડ પણ એક ક્વેશ્ચન છે કે મારે કયા ટકા લખવા, તો મિત્રો સિમ્પલી છે કે તમે કોઈ માનો કે ડિપ્લોમામાં ભણતા હોય, ધોરણ 10 પછી તમે માનો કે મિકેનિકલમાં ડિપ્લોમા કર્યું હોય, તો લાસ્ટ 6 સેમેસ્ટરમાં તમારે જેટલા CGPI થતા હોય એના CGPIના તમારે ટકામાં કન્વર્ટ કરવાના હોય છે। એટલે તમારે જે યુનિવર્સિટી હોય અમુક યુનિવર્સિટીમાં ડિફરન્સ આવતો હોય કે ટકા આ રીતે કાઢતા હોય અમુક યુનિવર્સિટી, એટલે એમાં કંઈ ચેન્જ હોઈ શકે તમારી જે યુનિવર્સિટીની મેથોડોલોજી હોય ટકા કાઢવાની, કઈ રીતે તમે CGPI ઉપરથી કઈ રીતે ટકા કાઢો છો એ રીતે તમારે તમારા ટકા કાઢી નાખવાના હોય છે। જો તમને એની ખબર ન હોય તો તમારું જે સર્ટિફિકેટ હશે એની પાછળ પણ એ તમારી મેથોડોલોજી લખી હશે કઈ રીતે કાઢવાના હોય છે। તેમ છતાં પણ તમને હજી ન આવડતું હોય તો તમારા જે યુનિવર્સિટીમાં તમે લાગતા વળગતી યુનિવર્સિટી હોય તમારા સરનો કોન્ટેક્ટ કરો, એ તમને જણાવી દેશે કે કઈ રીતે તમારે ટકા કાઢવાના હોય છે। એવી રીતે યુનિવર્સિટીમાં પણ સેમ જ રીતે હોય છે, તમે ડિગ્રી એન્જિનિયરિંગમાં જો યુનિવર્સિટીમાં હોય તો એમાં પણ તમારે જે લાસ્ટ સેમેસ્ટરનું હોય એની ઉપરથી તમારે ટકા કાઢવાના હોય છે। તમે કંઈ પહેલા સેમેસ્ટર કે બીજા સેમેસ્ટરના જે વધારે થતા હોય એ ટકા તમે ન કાઢી શકો, તમારે જે ફાઇનલ તમારું મેરિટ લિસ્ટ બનતું હોય એની ઉપરથી જ એ તમારી યુનિવર્સિટીમાં ડિફર કરી શકે છે, વેરિએશન હોય છે કે અમુક યુનિવર્સિટીની આ મેથોડોલોજી હોય અમુકની આ મેથોડોલોજી હોય, તો એ પણ તમે તમારે યુનિવર્સિટીનો કોન્ટેક્ટ કરીને જાણી શકો છો કે કઈ રીતે તમે આ કાઢવાના હોય છે જો તમને ખબર ન હોય તો। અને ખબર હોય તો તમે તમારી રીતે આરામથી કેલ્ક્યુલેશન કરી અને વ્યવસ્થિત તમારા જે ટકા થતા હોય એ તમારે એન્ટર કરી દેવાના છે। અને ઘણી યુનિવર્સિટીમાં ગ્રેડેડ સિસ્ટમ હોય છે, માર્ક આપવામાં આવતા નથી, તો જો તમને ફાઇનલ મેરિટ લિસ્ટમાં જો બોલાવવામાં આવે તો જો તમારી પાસે માર્કનું સર્ટિફિકેટ માગે તો તમારે એ રજૂ કરવું પડી શકે છે, કેમ કે ઘણી યુનિવર્સિટીમાં ખાલી ગ્રેડ સિસ્ટમ હોય છે, માર્ક આપવામાં આવતા નથી, એટલે એ તમે એક ખાસ નોંધી લેજો। એમાં કંઈ હોતું નથી, માર્કને તમે તમારી યુનિવર્સિટીમાં જે જ્યાં ભણતા હોય ત્યાં કયો એટલે તમારો એની પાસે રેકોર્ડ હશે તો તમને એ તમારા ગ્રેડના માર્કમાં કન્વર્ટ કરી દેશે અને એની ઉપરથી તમને ટકાવારી એક્ઝેક્ટ ટકાવારી, ગ્રેડમાં તમે જાણો છો કે ગ્રેડમાં તમને એક્ઝેક્ટ ટકાવારી મળતી નથી એની માટે તમારી પાસે માર્કનું સર્ટિફિકેટ માગી શકે છે। કમ્પલસરી નથી, અમુક વિદ્યાર્થી પાસે માગે છે અમુક પાસેથી નથી માગતા, તો જો માગે તો તમારે રજૂ કરવું પડી શકે છે। તો આ હતા થોડા ક્વેશ્ચનો જે કોમેન્ટ સેક્શનમાંથી મેં કલેક્ટ કર્યા છે। હજી પણ તમને કોઈ બીજા ક્વેશ્ચન થતા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો, હું તેનો જવાબ દેવા પૂરતો પ્રયત્ન કરીશ। આ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર।